વાત કરીને કે ક્યાંક આ જે મહિલા છે તે માનસિક અસ્થિર હતી અને એ લોકોને ક્યાંક કહેવાય કે જે રીતનું પ્લાનિંગ હશે કે એ લોકો ગેસ ના કરી શક્યા કે એવું જેમ આપ કહ્યું કે માનસિક અસ્થિર મહિલા વધારે પણ બૂમો પાડતી હોય. પણ એ સિવાય બીજા આસ્પેક્ટ જોઈએ તો ક્યાંક લોકો એવું પણ વિચારતા હોય કે માનસિક અસ્થિર વાળી મહિલા છે તો એ ટાઈમે તો નહીં બોલી શકે, છતાં બીજી વખતની વાત એટલે કાર્યવાહી વખતે ઓળખી પણ નહીં શકે, ઘણા કન્ફ્યુઝન્સ પણ ક્રિએટ થશે અને પૂછવા માટે અને જ્યારે ઉભી રાખવામાં આવશે ત્યારે પણ એ કઈ નહીં બોલી શકે અને લોકો બચી જશે. તમે બહુ જ સરસ એકદમ લોજિકલ વાત કરી, ટુ ધ પોઈન્ટ વાત કરી કે એ લોકો એ જ જજમેન્ટ લીધું હશે કે બોલી બી નહીં શકશે અને પછી ઓળખી બી નહીં શકશે. એટલે પેલા જેને બી આ પ્લાનિંગ કર્યું હશે, પ્લાનિંગ ને પ્લોટિંગ, એને એના ફ્રેન્ડ્સોને બી કીધું કે જો આ માનસિક અસ્થિર છે એટલે આપણે કરી લઈએ. પણ ઓબ્વિયસલી એને આ બધું ખબર ના હોય. અને બીજી વાત કે જે લોકો જાગૃત થઈ ગયા છે, પેલા મે બી એવું હશે, મે બી કે કોઈક નાનો મોટો અવાજ આવે તો લોકો જાગૃત ના થાય. પણ અત્યારે જે લોકો જાણે કે હું એક્ઝામ્પલ આપું, આપણે ગાર્ડનમાં જઈને કોઈ નાનું બાળક બહુ જોર જોરમાં રડતું હોય તો બે વાર જોઈએ કે એનું જ મા બાપ છે કે ક્યાંક ઉઠાઈ લઈ જાય છે. એટલે આને જાગૃતતા કહેવાય અને અવેરનેસ કહેવાય. એટલે આ જાગૃતતા બી બહુ કામની છે. આ જાગૃતતાના આ બધું કેમ આવ્યું છે, કારણ કે જે રીતે મીડિયા કન્વિક્શન તો 70% છે, પણ જે રીતે મીડિયાએ અને આવા હરેક કેસીસ લઈ લઈને ન્યાય અપાવવાની કોશિશ કરી છે બહેનોને, અને પછી જે સોસાયટી ને ફેમિલીઝ જોઈન થયા છે, એટલે એના લીધે છોકરાઓ જાગૃત થઈ ગયા કે આ કંઈક ઓલોચો થયો લાગે છે, એટલે તરત જોવા ગયા. અને ના તો ઘણીવાર કાં તો સારું છે કે કેમ્પસમાં થયું તો આમ કહું છું, ના તો ઘણીવાર રસ્તાની વચ્ચે જાય છે તો લોકો પાસે ટાઈમ બી નથી આજુબાજુ જઈને જોવાનો કે શું પ્રોબ્લેમ થયો છે. એટલે અકોર્ડિંગ ટુ મી આપણે એવું માને નથી કેવું કે શું કહેવાય આપણે બધા એમ્પાવર્ડ થઈ ગયા છે અને બધા બહેનો સેફ છે. વી આર મૂવિંગ ઇન ધ પોઝિટિવ ડાયરેક્શન.